નમસ્કાર મિત્રો, બિયારુરે ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, ગઈકાલના રોજ છે એ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કે બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર છે જ્ઞાન સહાયકની લગતો જે કંઈ પણ વિડીયો છે મેં બનાવીને અપલોડ કરેલો છે એ જોઈ લેજો. આજના વિડીયોની અંદર વાત કરવામાં આવે છે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શિક્ષક માટેની. એ પણ ટેટ ટુનો જ આમાં ઉલ્લેખ છે, ટેટ વનનો ખાસ કશે ઉલ્લેખ રહેલો છે ને. એટલે ટેટ વનનો આમાં ખાસ તમને કહેવામાં નહીં આવે કે ટેટ વનનું કઈ રીતનું છે, માત્ર માત્ર ટેટ ટુની સૌથી વધારે છે ઉલ્લેખ થયેલો બાબત છે. જો જે ડિટેલમાં બધી માહિતી, તો જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શિક્ષક માટે છે અમલમાં મૂકવાથી ઠરાવવામાં આવે છે. યોજનાનું નામ છે જે કંઈ પણ છે જ્ઞાન સહાયક યોજના એવું નામ રહેલું છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ ટુ પરીક્ષા જે કંઈ પણ છે તમે પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારની મહત્તમ મર્યાદા છે 40 વર્ષ છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની જે પદ્ધતિ છે એમાં જોવા જઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ ટુ પરીક્ષા લેવામાં આવે છે એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારના પર્સેન્ટાઇલ રેન્કના આધારે છે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. પગારની વાત કરવામાં આવે તો 21,000 રૂપિયા છે ફિક્સ પગાર આપવામાં આવશે. કરારનો સમયગાળો 11 મહિનાનો રહેશે. કરાર કરવાની સત્તા છે SMC પાસે રહેશે. શાળા વ્યવસ્થાપન સમિતિ જે કંઈ પણ છે એના આધારે એની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર જણાયે નવેસરથી પાછી એની રિન્યુ કરવામાં આવશે. કામકાજના સમયની વાત કરવામાં આવે તો જરૂર જણાય તો બાકીના સમયમાં બી તમે છે કામ કરાવી શકો છો. એની પાસે બધી ડિટેલ લખેલી છે. જ્ઞાન સહાયકની નિમણૂક માટેની જે જગ્યાઓ જે કંઈ પણ છે એમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાયેલ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા હોય અથવા 2 માસ કરતાં વધુ સમય માટે કોઈ શિક્ષક ગગાઉથી મંજૂર કરી રજા પર ગયેલા હોય તો આવા કિસ્સામાં છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે શાસન અધિકારી છે એ યાદી પ્રમાણે છે એ યાદી મતલબ જે કંઈ પણ છે એ મહેકમ પ્રમાણે મંગાવી શકે છે. જ્ઞાન સહાયકની માંગણી કરી શકે છે. જ્ઞાન સહાયકની શાળામાં ફાળવણીની પ્રક્રિયા જોવા જઈએ તો સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર દ્વારા છે દર વર્ષે જ્ઞાન સહાયકો પાસેથી કામગીરી લેવાની છે તેવી શાળાઓની ખાલી જગ્યાની યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે અને જાહેરાત આપી અરજીઓ મંગાવવાની રહેશે અને જે તે જ્ઞાન સહાયકના અગાઉના વર્ષોમાં જે શાળામાં હતા તે શાળા પસંદ કરે તો અગ્રિમતા આપવાની રહેશે. ત્યારબાદ તો કે ટેટ ટુ પ્રસિદ્ધ થયું છે. ટેટ ટુના જે પરિણામ જે કંઈ પણ છે એમાં પ્રસિદ્ધ થનાર પરિણામની અંદર છે ઉત્તીર્ણ થનાર ઉમેદવારોના પર્સેન્ટાઇલના રેન્કના આધારે છે યાદી બનાવવામાં આવશે અને તે ઉમેદવારોને છે એ ઓનલાઈન શાળા પસંદગીની ફાળવણી કરવામાં આવશે, એટલે કે પસંદગી આપવામાં આવશે. ત્યારબાદ મેરિટ કમ પ્રેફરન્સના આધારે છે એક ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવશે અને એ યાદી પ્રમાણે છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવામાં આવશે જે SMCને મોકલી આપશે. ત્યારબાદ આ યાદી મળેથી શાળા વ્યવસ્થાપન સમિતિ જે SMC છે એ ફાળવેલ ઉમેદવાર સાથે કરાર કરી જે તે વર્ષમાં શાળામાં જ્ઞાન સહાયક તરીકે છે એ રાખવાના રહેશે. ત્યારબાદ લખેલું છે એક પોઈન્ટ એવો કે જે તે વર્ષે જ્ઞાન સહાયક માટે જાહેરાત આપવામાં આવે તેનાથી 5 વર્ષ પહેલા ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. એટલે આમાં ટેટ ટુની દ્વિસ્તરીયની કોઈ એમાં ઉલ્લેખ નથી, પણ હા એક ઉલ્લેખ છે કે દાખલા તરીકે આ વર્ષમાં જાહેરાત આવી છે જ્ઞાન સહાયકની, તો આ જાહેરાતના 5 વર્ષ પહેલા જે લોકોએ ટેટ ટુ પરીક્ષા પાસ કરેલી હશે એવા ઉમેદવારો આ માટે અરજી કરી શકશે નહીં. એટલે બેઝિકલી જોવા જઈએ તો 5 વર્ષની વેલિડિટી તમારી હોવી જોઈએ જાહેરાતના સમયે, એવું આમાં ચોખ્ખું કહેવા માંગે છે. તો એવાનો મતલબ નીકળી શકે છે. એટલે હાલ પૂરતી તો એવું ધારીએ કે 5 વર્ષ તમારા પૂરા થયેલા હશે, મતલબ નહીં થયા હોય તો તમે છે અરજી આપી શકશો. ત્યારબાદ જ્ઞાન સહાયકોના કામગીરી સમીક્ષા અને કરાર કરવાની જે કંઈ પણ પ્રક્રિયા છે તો ખ્યાલ છે મુજબ 11 માસનો કરાર રહેશે. SMC દ્વારા છે એમની નિમણૂક કરવામાં આવશે, એટલે કે એમનો કરાર કરવામાં આવશે. કરારના આધારે એમની સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષાના આધારે છે એમને સંતોષકારકનું એક પ્રમાણપત્ર આપવામાં આવશે. જેવી રીતના ગઈકાલના વિડીયો વાત કરી તે મુજબ સંતોષકારકનું પ્રમાણપત્ર મળ્યા બાદ એ નવેસરથી અરજી કરી ફરીવાર લાગી શકશે. પણ જો એને સંતોષકારક પ્રમાણપત્ર નથી મળેલું તો એ 1 વર્ષ સુધી એ જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે નહીં. આ બધી છે જ્ઞાન કરાર કરવાની પ્રક્રિયાની વાત છે. ત્યારબાદ જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા, ક્યારેક ક્યારેક સિચ્યુએશન એવી બને કે રેગ્યુલર શિક્ષક હાજર થાય છે અને એક જ્ઞાન સહાયક છે એ શાળામાંથી છૂટા થાય છે તેને બીજી શાળામાં જો હાજર કરવામાં આવે કે એવી પ્રક્રિયા કરવી તો કઈ રીતની કરી શકાય? તો પ્રાથમિક શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા પ્રસૂતિની રજા કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થયેથી કે 11 માસ માટે બંનેમાંથી 2 માંથી જે કોઈ પણ વહેલું હોય તેટલા સમય માટે એનો કરાર કરવાનો રહેશે. ત્યારબાદ સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી માટે રાખવામાં આવનાર જ્ઞાન સહાયકની જગ્યા પર નિયમિત રીતે નવી નિમણૂકથી કે બદલીથી કે ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો આ જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે અને છૂટા કરેલા જે જ્ઞાન સહાયકો હશે એ જે તે જિલ્લાની અંદર તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ શાળા જે કોઈ બીજી અન્ય શાળા છે જ્યાં જે તે વિષયની જગ્યા હોય તો પર્સેન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સના મુજબ તે જિલ્લાના
બીજી જે કોઈ પણ શાળા છે એમાં એની ફાળવણી કરવામાં આવશે, તો એ શાળાને ફાળવવામાં આવશે. જો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવિષ્ટ શાળામાં એ વિષયની જગ્યા ના હોય અને આવા થોપા કરેલા જ્ઞાન સહાયકને પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ અલગથી જાહેર કરેલી યાદી મુજબ એટલે કે એક્સલન્સ સિવાયની જેટલી બી બીજી શાળાઓ રહેલી છે એ શાળાઓની યાદીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એ શાળાઓની મિશન સ્કૂલ ઓફ સમાવેશમાં એક્સલન્સમાં સમાવેશ ના થયેલ હોય તો જે તે વિષયની ખાલી જગ્યાને ધ્યાને રાખી જે તે શાળામાં એની ફાળવણી કરવામાં આવશે. અને જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલા જ્ઞાન સહાયકને ક્યારેક ક્યારેક એવું બને કે જો તમે તમારા જ જિલ્લામાં છે નથી જગ્યા બીજા જિલ્લામાં જગ્યા જોબ કરવા માંગો છો જ્ઞાન સહાયક તરીકે, તો સિમ્પલ તમારે છે એના માટેનું જે કંઈ પણ પોર્ટલ બનાવવામાં આવશે એ પોર્ટલમાં તમારે અરજી કરવાની રહેશે કે મારે બીજા જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોબ કરવી છે, અમારા હાલના જિલ્લામાં મને છૂટો કરી દેવામાં આવેલો છે ટાઈપનું કંઈ પણ હશે એવી જોબ પોર્ટલ પર તમારે અરજી કરવાની રહેશે. આવી અરજી પરત્વે સમગ્ર શિક્ષા કચેરી જે ગાંધીનગર છે કાર્યવાહી કરી પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ જે તે જ્ઞાન સહાયકને અન્ય જિલ્લાના મળવા પત્ર જગ્યા પર ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરવામાં આવે તો પગાર ધોરણ છે ઉચ્ચ માનદ વેતનથી આપવામાં આવશે. ફિક્સ પગાર છે એ ફિક્સ પગાર તમારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી તમને સીધી ચૂકવણી કરવામાં આવશે. 21,000 રૂપિયા પગાર છે ડાયરેક્ટ બેંક ખાતામાં એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી તમને કરી દેવામાં આવશે. અને જો શાળાની અંદર છે મંજૂર મહેકમ કરતાં વધારે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે તો જે તે શાળાના આચાર્યને એમાં જવાબદારી રહેશે અને જે કંઈ પણ એની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અંગેની ગ્રાન્ટ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરને ફાળવવાની રહેશે. લાસ્ટ વિડીયોમાં કીધું તે મુજબ છે આ યોજનાના 2 વર્ષ પૂર્ણ થયેથી ઉચ્ચ માનદ વેતનમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા છે વિચારણા કરવામાં આવશે 2 વર્ષ પછી. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના સમયગાળા સાથે જોડાણ એ તો બધી વાત ખબર છે. ત્યારબાદ પ્રવાસી શિક્ષકની ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી એ મુજબ અત્યારે આ ઠરાવ આવ્યો છે તો પ્રાથમિક શિક્ષકની અંદર જે કોઈ પણ પ્રવાસી શિક્ષક માટેની જે કંઈ પણ અત્યાર સુધીના ઠરાવો રહેલા હતા એ બધા જ ઠરાવો છે રદ થઈ ગયા છે અને એની જગ્યાએ છે જ્ઞાન સહાયક યોજનાએ એ સ્થાન લઈ લીધું છે પ્રવાસી શિક્ષકની જગ્યાએ. મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું એ મુજબ સિમ્પલ છે, એક પેપરમાં જાહેરાત ટાઈપનું કંઈક આવશે, એક યાદી આવશે, તમારે ઓનલાઈન કદાચ અરજી કરવાની કદાચ થતી હશે અથવા તો ડાયરેક્ટ તે શાળા પસંદગી કરવાની થશે વગેરે એ પ્રકારની કંઈક સિસ્ટમ આવશે. અને એ ત્યારબાદ છે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા છે એ મેરિટ કમ પ્રેફરન્સના આધારે છે એની યાદી તૈયાર કરવામાં આવશે. યાદી મુજબ છે જે તે જિલ્લાને એની ફાળવણી કરવામાં આવશે શાસન અધિકારીને કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને, અને એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે શાસન અધિકારી છે એ જે તે શાળાના SMCને એ જાણ કરશે અને SMC દ્વારા છે એ શાળાની અંદર છે એ જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે. સિમ્પલ આ રીતની પ્રોસેસ રહેશે, 11 માસ તો કરાર રહેશે, આ ખાસ યાદ રાખજો. બસ મિત્રો આ જ વાત હતી આપણે આજના વિડીયો અંદર. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચી જાય માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડો દેજો, ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.